સુરતના શિક્ષણ જગતને લાંછન લગાવતો કિસ્સો સામે આવ્યો છે. લિંબાયતમાં સ્કૂલના શિક્ષકે વિદ્યાર્થીના મોબાઈલ પર મેસેજ લખ્યો કે હું તારી બધી હેલ્પ કરીશ, પૈસા જોઈએ તો બોલ, બટ તું મને ગમે છે, પ્લીઝ ખોટું ન લગાવતી, એવા મેસેજ કર્યા હતા. બીજી તરફ વિદ્યાર્થીનીએ શિક્ષકને મેસેજ કરીને એવું લખ્યું કે સર તમે તો મારા ગુરુ છો, છતાં શિક્ષકે વિદ્યાર્થીનીને મોબાઈલમાં મેસેજ કરતો હતો. છેવટે સગીરાએ કંટાળીને પરિવારના બાબતે વાત કરી હતી. આથી સગીરાની માતાએ લિંબાયત પોલીસમાં ફરિયાદ આપી છે, જેના આધારે પોલીસે સ્કૂલના શિક્ષક વત્સલ મોહનસિંહ રાઠોડ સામે છેડતી અને પોક્સો એક્ટની કલમો હેઠળ ગુનો નોંધીને ધરપકડ કરી છે. છેલ્લા 20-25 દિવસથી શિક્ષકે 15 વર્ષની સગીર વિદ્યાર્થીના મોબાઈલમાં અભદ્ર મેસેજ કરતો હતો. એટલું જ નહીં, મિત્રતા રાખી જાતીય માંગણી કરતો હતો. વિદ્યાર્થીની શિક્ષકની આવી હરકતથી કંટાળી ગઈ હતી. છેવટે તેણે પરિવારને આ વાત કરી, જેથી મામલો લિંબાયત પોલીસમાં પહોંચ્યો. વધુમાં પોલીસે જણાવ્યું કે આરોપી શિક્ષક પરિણીત છે અને સંતાનમાં એક દીકરી અને એક દીકરો છે. કાલે નીલગીરી સર્કલ પાસે જે સાર્વજનિક સ્કૂલ આવેલી છે તેમાં એક બનાવ બન્યો છે. તેની જાણ થતાં કે છોકરી 9th ક્લાસમાં પડતી હતી, ત્યાં ભણતી હતી, તેમનામાં અમે જાણ કરી કે મારા સાથે મારા શિક્ષક આવી રીતના ચેટિંગો કરી રહેલા છે, જે અશ્લીલ કહેવાય છે. તો તેણે અમને જાણ કરી અને અમે જે ચેટિંગો વાંચી અને તેને પછી અમે લોકો લિંબાયત પોલીસ સ્ટેશન લઈ ગયા અને લિંબાયત પોલીસ સ્ટેશનમાં અમે એમની ફરિયાદ દાખલ કરી. આવા ગુરુઓ ને આવા શિક્ષકો જે વિદ્યાર્થીઓ સાથે આવી રીતના ચેટિંગો કરે તે યોગ્ય નથી કહેવાય. અને એમને ચેટિંગમાં એવા કહેવામાં આવ્યું હતું કે તું તારા પપ્પા નથી, તારા પપ્પા આ દુનિયામાં નથી ને તારી મા કામ કરવા જાય છે અને તું મધ્યમ વર્ગી છે, સ્લમમાં છે, એટલે હું તારું બધી રીતે જ પૂરું પાડી શકું અને તને પૈસાથી હું મદદ કરી શકું. તું મને વારંવાર ગુરુનું કહે, તું મને આવા આવા નામથી પોકાર. આવું બધું અમે લોકો જે ચેટિંગો વાંચ્યા, જે અશ્લીલ કહેવાય કહી શકીએ આપણે, એવી અશ્લીલ ભાષામાં આવા શિક્ષકો આવી રીતના કરે તે યોગ્ય નથી. એટલા માટે અમે લોકો છોકરીને લઈ લિંબાયત પોલીસ સ્ટેશન ગયા અને શિક્ષકને એવી કંઈ એવી શિખામણ મળે એના લીધે અમે લોકો ફરિયાદ કર્યા કે આવનારા દિવસોમાં લોકોને મેસેજ મળે કે આવી રીતના કોઈ વિદ્યાર્થી સાથે કોઈ શિક્ષક કરી ન શકે.